शुरू कर दीधा। तो आज है ये बात अमरा जे विद्यार्थी बातों से जे विद्यार्थी आप सर्वे समक्ष मूकूँ कि भाई मारे त्या एक नानकड़ो एवो स्टूडियो है, आटलो विशाड़ नहीं, आना करता कदाच त्रीजा भागनो हशे, पण ए स्टूडियोनी अंदर अत्यार सुधी में अमे लगभग दसेक जेटली फिल्मों निर्माण करी चुक्या छीए। अने आप जुओ छो ए मारी सीडी लाइब्रेरी छे, मारी सीडी लाइब्रेरी अंदर कोईपण विद्यार्थी कोईपण सीडी लई त्यां ने त्यां बेसी ने एक्सेस करी शके ए प्रमाणेनी सगवड़ छे। मैं कम्प्यूटर ना मेगेजीन माटे कम्प्यूटर मेगेजीन लाइब्रेरी जुदी छे। एक गत वर्षे ज एक एवो अखतरो कर्यो के आपणे तो फिल्मनुं निर्माण करीए छीए एज्युकेशनल फिल्मोनुं, पण एमां विद्यार्थीओनुं इन्वॉल्वमेंट थाय तो, अने विद्यार्थीओना इन्वॉल्वमेंटमां चार दिवसनो एक वर्कशॉप कर्यो, अने आ चार दिवसना अंते अमे बे नानकड़ी नानकड़ी पांच पांच मिनिटनी बे फिल्मो विद्यार्थीओ द्वारा तैयार करावी अने मूकी शक्या। एटले खरेखर ए विद्यार्थीओने माटेनी आ प्रवृत्तिओनी वात आप सौ समक्ष मूकवानी वात हती, जेने माटे मने खरेखर गौरव थाय एवी आ वात आप सौनी समक्ष मूकू छू कि ज्यारे नेकनी टीम आवी त्यारे नेकनी टीमना एक सदस्ये मने कह्युं के मैं मारी लाइफनी अंदर बेज जग्याए कम्प्यूटर म्यूजियम जोयुं छे, एक बेंगलोरनी एंजीनियरिंग कॉलेजमां अने बीजुं तारी मालविया कॉलेजमां। कम्प्यूटर भणावता भणावता वर्षो थया, 90 सालथी कॉलेजमां कम्प्यूटरनो अभ्यास चाले, एटले जनरेशन्स फरी गई અને પરિણામે કેટલાક કમ્પ્યુટર જેમના તેમ સ્ટોરની અંદર પડ્યા હતા, ખોલી દરેકે દરેક કોમ્પોનન્ટ જુદો કરી, ડિસ્પ્લે કરી, એની વિગતો મૂકી, ઇતિહાસને એની સાથે મૂકી, અને આપ સૌ જોવો છો એવું એક સરસ મજાનું કમ્પ્યુટર મ્યુઝિયમ અમારી કોલેજની અંદર નિર્માણ પામ્યું। કદાચ તમે જોઈ શકશો કે ચાર પ્લેટરવાળી ખાલી 20 MB ડેટા સમાઈ શકે એવડી હાર્ડ ડિસ્ક એ કેવી હોય, તો એ विद्यार्थी जयरे आए तरह अपने एने कशुज कहवा जरूर न पड़े ए रीतनु आ कम्प्यूटर म्यूजियम गत वर्षे ज निर्माण पायम। आ ई कंटेंट डेवलपमेंट स्टूडियो के जेनी हूँ आप सौनी समक्ष बात करूँ छू, ए ई कंटेंट डेवलपमेंट स्टूडियो में अमे ई कंटेंटनू डेवलपमेंट करीए छीए। आईटीना एक्जिबिशननी केटलीक झलको आप सौनी समक्ष मूकू छू के इन्फॉर्मेशन टेक्नोलॉजी शू छे अने एनू प्रदर्शन तमाम विद्यार्थीओने साथे मूके सांस्कृतिक प्रवृत्तिओनी केटलीक वातो ए कदाच प्रत्येक प्रवृत्ति विषे बोलवा बेसू ने तो घणी बधी वातो बोली शकाय। जे रीते भारतवर्षनी अंदर के गुजरात राज्यनी अंदर 26 जानुआरीना दिवसे जे सांस्कृतिक कार्यक्रम योजाय ए ज रीतनो एक सांस्कृतिक कार्यक्रम मालविया कॉलेजना प्रांगणनी अंदर योजाय अने ए आप एनी झलक जोई रह्या छो के એ જ સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ એનસીસીના વિદ્યાર્થીઓ હોય, એનસીસી એને માટે ગૌરવ લઈ શકું એમ કહું તો રાજપથ ઉપર જે રેલી થાય આ રાજપથ ઉપરની રેલીમાં પ્રત્યેક વખતે છેલ્લા 7-1 વર્ષ થયા માલવિયા કોલેજના 7 થી માંડીને 3 વિદ્યાર્થીઓ, ઓછામાં ઓછા 3 વધુમાં વધુ 7 વિદ્યાર્થીઓ એ આ રાષ્ટ્રીય પરેડની અંદર ભાગ લે એ માલવિયા માટે ગૌરવ। અને આ બધા જ જે ટોપ લેવલની વ્યક્તિઓ એ મારા એનસીસીના મિત્રો, અને કદાચ તમને એમ થશે કે આ પરેડ એ વાઘા બોર્ડર ઉપર યોજાતી હોય એટલી જ સારી અને એટલી જ વ્યવસ્થિત પરેડ એ કોલેજની અંદર એ યોજી શકાય। આપ જુઓ છો કે પેરાસેઇલિંગ જેવા પ્રયોગો અને આ એનસીસીનું જ ગ્રુપ પણ કલ્ચરલ ફોર્મની અંદર મારા વિદ્યાર્થીઓ એ સાહસિક પ્રવૃત્તિઓની અંદર, અને કદાચ નમન કરવાનું મન થાય કે ગુજરાતનો એક શ્રેષ્ઠ માનવ એ માલવિયા કોલેજના વિદ્યાર્થીઓ સાથે, જોશી સાહેબ ઓળખાય છે કોણ છે, ભારતના ફિલ્ડ માર્શલ શ્યામ માણેક શાહ, એટલે ગૌરવ સાથે એમ કહી શકું કે આ કોલેજે એવી એવી યસ ફિલ્ડ માર્શલ સોરી જનરલ અરોરા અને ભારત ગુજરાતના રાજ્યપાલ નવલકિશોર શર્માજી, માલવિયાના જ વિદ્યાર્થીઓ ગુજરાતના મુખ્યપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ
મેં આપને કહ્યું ને કે જે રીતે રાષ્ટ્રીય પરેડ યોજાય એ જ પ્રકારની એક પરેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, આમ તમામ વ્યક્તિઓ આપ સૌના સુધી હું લાવી શક્યો. સ્પોર્ટ્સ અને યોગની પ્રવૃત્તિઓ પણ એટલી જ. રાષ્ટ્રીય કક્ષાની ચેસની રમત એ માલવિયામાં ગત વર્ષે જ યોજાઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફૂટબોલ સ્પર્ધા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેઝબોલ સ્પર્ધા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબડ્ડી સ્પર્ધા, યોગાસન. મને કહેતા ગૌરવ થાય છે કે યોગાસનમાં છેલ્લા 5-1 વર્ષ દરમિયાન માલવિયા કોલેજે 20થી વધુ યોગ ગુરુઓ આપ્યા છે. 20 છોકરાઓ યોગ શિક્ષક તરીકે તાલીમ પામ્યા છે. અને આ વર્ષથી માલવિયા કોલેજ સંસ્કૃત યુનિવર્સિટીની સાથે યોગનો અભ્યાસક્રમ ડિપ્લોમા અને સર્ટિફિકેટ બંને શરૂ કરી રહી છે. યોગની તાલીમ એ માત્ર અમારા વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત નહીં, પણ આ યોગની તાલીમ અમે અમારે ત્યાં આવતા તમામ સિટીઝન્સ માટે પણ એ યોજી છે. અને આપને આનંદ થશે કે આ કોલેજની અંદર આપ સવારે કે સાંજે ગમે ત્યારે આવો, અમારે ત્યાં આપને જોગર્સ પાર્ક મળશે. એટલે જોગિંગ માટે આ કોલેજ એ હંમેશા પોતાના, એટલે એ બધા જે સિનિયર સિટીઝન્સ છે, એ બધા જોગર્સ છે, એ જાણે કે અમારા કુટુંબના સભ્યો છે. તો અમારી એનએસએસની પ્રવૃત્તિઓ, એનએસએસની સામાન્ય પ્રવૃત્તિઓ સફાઈની હોય એ તો બરાબર સમજ્યા, પણ આપ જુઓ છો કે એનએસએસ એ એવી પ્રવૃત્તિઓ કરે કે જે પ્રવૃત્તિઓની અંદર અંધશ્રદ્ધાનું નિવારણ હોય. ગત વર્ષે એનએસએસ દ્વારા જ એક ચેક ડેમનું નિર્માણ થયું. એટલે આ ચેક ડેમ રાષ્ટ્રીય કક્ષાની એનએસએસની શિબિરોમાં અને યુનિવર્સિટી ટોક એઇડ્સ કાર્યક્રમમાં અમે મોખરે રહ્યા. બ્લડ ડોનેશનની અંદર કેટલા યુનિટનું બ્લડ ડોનેશન હોય આપ શું માનો છો? મારે ત્યાં દર 6 મહિને 300 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવે, અને એ માટે વિદ્યાર્થીઓની રીતસર લાઈન થાય કે મારે બ્લડ ડોનેટ કરવું છે. અને કદાચ પહેલાં લોકો એમ કે હવે સાધનો ખૂટ્યા છે, આવું બને એ હકીકત છે. તો આ બ્લડ ડોનેશનની કેટલીક આપ સૌની સમક્ષ ઝલક, આ લાઈન પ્રવેશ મેળવવા માટેની નહીં, બ્લડ આપવા માટેની છે. એવી જ રીતે સાહસિક પ્રવૃત્તિઓમાં પીડીએમ નેચર ક્લબ દર 15 દિવસે કોઈ એક ટ્રેકિંગ કાર્યક્રમ આપે, અને વર્ષમાં 2 વખત નેશનલ ટ્રેકિંગ કાર્યક્રમ હોય. મેં આપને જે વાંચન શિબિરની વાત કરી, એ વાંચન શિબિરના આ કેટલાક દ્રશ્યો. અને એ જ વાંચન શિબિરમાં વન ભોજન યોજાય કે આપ સૌ લાવ્યા છો, મીઠાઈ કોલેજ આપશે, અને ટિફિન ખોલો, આચાર્ય પણ સાથે, અધ્યાપક પણ સાથે, અને વિદ્યાર્થીઓ પણ સાથે. બહુ મહત્વની પ્રક્રિયા ગ્રુપ ડિસ્કશનને અમે એક જુદી જ રીતે લઈએ છીએ, કે ગ્રુપ ડિસ્કશન ટેકનિકલી શીખવવું, એની ફિલ્મ બનાવવી, એ ફિલ્મ ફરી પાછી એની પાસે રજૂ કરવી, અને એના ઉપરથી એને કહેવું કે તારી બોડી લેંગ્વેજ આ પ્રકારની હતી, ખરેખર આ પ્રકારની હોવી જોઈએ, તે જે જવાબ આપ્યો એ વખતે તું કેટલો અચકાયો, ખરેખર તારે આમ કરવું જોઈએ. તો એ ક્રિટિસિઝમ સાથે અમે જ્યારે ગ્રુપ ડિસ્કશનની વાત મૂકીએ, એન્યુઅલ એવોર્ડ સેરેમનીની વાત કરતા મને ખરેખર આનંદ થશે કે મારી કોલેજની અંદરનો આ એન્યુઅલ એવોર્ડ સેરેમની, સાહેબે એમ કહ્યું કે મારે ત્યાં 300 ઇનામો સર્ટિફિકેટના ફોર્મમાં જેમણે ભાગ લીધો એમણે આપ્યા, પણ અમે તો માત્ર પહેલો, બીજો અને ત્રીજો પ્રવૃત્તિમાં આવનારને ઇનામ આપીએ છીએ ને, તો પણ 300થી વધારે ઇનામો આપવા પડે છે. અને મને મારું મેનેજમેન્ટ વિશે ગૌરવપૂર્ણ કહેતા એમ થાય કે મારી કોલેજનું મેનેજમેન્ટ અમારા આદરણીય વસંતભાઈ માલવિયા, એમના ધર્મપત્ની સરલાબેન માલવિયાના નામે યુનિવર્સિટીના 1-10 મારી કોલેજનો જે કોઈ વિદ્યાર્થી આવે, પછી FY માં હોય, SY માં હોય કે TY માં હોય, એમને 10,000 રૂપિયા, કોલેજ પ્રથમ હોય તો 5,000,
કોલેજ દ્વિતીય હોય તો 2000 અને કોલેજ તૃતીય હોય તો 1000 રૂપિયા આ દર વર્ષે એમના તરફથી એવોર્ડ અપાય છે. અધ્યાપકો અને મિત્રો દ્વારા જે એવોર્ડ્સ છે એ લગભગ 20 જેટલા એવોર્ડ્સ એમના તરફથી અપાય છે. એટલે કુલ 300થી વધારે એવોર્ડ એવોર્ડના ફોર્મની અંદર અપાય અને બે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ એ આપવામાં આવે છે. દર વર્ષે જુદી જુદી વ્યક્તિઓને આ એવોર્ડ આપવા માટે અમારી કોલેજની અંદર અમે નિમંત્રીએ. ગત વર્ષે નહીં, એની પહેલાંના વર્ષે યુરેકા ફોર્બ્સ લિમિટેડ એણે એક ઓફર કરી કે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ તો આપીએ પણ એની સાથે એને નોકરી પણ આપીશું. અમારે ત્યાં જે મહાનુભાવો પધાર્યા એ પછી દેશના હોય કે પરદેશના, સેમિનાર અને કોન્ફરન્સીસ સતત રીતે ચાલતા રહે એવો અમારો એક પ્રયાસ છે. આ જ દિવસ સુધીના માફી ચાહું છું કે આપે એક વર્ષનું જ કહ્યું, પણ મને એમ થાય કે જો લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજીભાઈ દેસાઈ મારી કોલેજમાં પધાર્યા હોય તો એ મારે માટે ગૌરવ છે. એટલે ગુજરાત સુધી મારે એ વાત કહેવી છે કે ભાઈ આ કોલેજની અંદર આ બધી વ્યક્તિઓએ પદાર્પણ કર્યું છે અને એને પરિણામે કદાચ અમે માથું ઊંચું રાખીને ચાલી શક્યા છીએ. એ પછી જ્હોન મથાઈ હોય કે રાધાકૃષ્ણનજી હોય કે મોરારજીભાઈ દેસાઈ હોય, આ મારી ટીમ, મારો સ્ટાફ, મારો નોન ટીચિંગ સ્ટાફ અને મિત્રો, ખરેખર આ તકે આપનો અને બાઇસેકનો ખૂબ આભાર માનું કે મારી વાતને સમગ્ર ગુજરાત સુધી પહોંચાડવાની એક તક મળી. કમલભાઈ, ભવિષ્યમાં શું કરવું છે એના સ્વપ્નાઓ તો ખૂબ ઊંચા છે. અને એ પણ જરા જણાવો તો ગમશે સર. આપ હમણાં જ મારી કોલેજમાં આવીને ગયા ત્યારથી મગજ સતત કાર્યરત હતું કે માલવિયા પોતાનો જોબ ફેર કેમ ન કરી શકે. અને ઓગસ્ટની 2 તારીખ અહીંયા આપ સૌની સમક્ષ જાહેર કરી દઉં કે ઓગસ્ટની 2 તારીખ રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભારતી ટેલિકોમની સાથે લગભગ 20 જેટલી કંપનીઓની સાથે અત્યારે વાત થઈ છે, એ બધા જ આવશે અને એમની સાથેનો જોબ ફેર એ અમે આયોજન કરી રહ્યા છીએ. બહુ સરસ. એવી જ રીતે હવે જ્યારે આગળ જવું જ છે ત્યારે, હા, બેને કહ્યું ને કે અમે એક બ્રિજ કોર્સ, આ બ્રિજ કોર્સ અમે ઘણા બધા વર્ષોથી ચલાવીએ છીએ. બેન, જે વિદ્યાર્થી અંગ્રેજીમાં ઓછા માર્ક કે અંગ્રેજી નથી એવો દાખલ થાય છે, કારણ કે કોમર્સની અંદર અંગ્રેજી ભણવું ફરજિયાત, પણ અંગ્રેજીમાં 12મામાં અંગ્રેજી ન હોય તો એડમિશન મળે. હવે 12મામાં અંગ્રેજી ન હોય ને એડમિશન મળે તો એને અંગ્રેજી આવડે કેવી રીતે? એને તો 10મામાંય ન હોય, 12મામાંય ન હોય. માટે એક બ્રિજ કોર્સ, 50 લેસન્સમાં તૈયાર થયો અને એમાં દર અઠવાડિયે એક લેસન એની સમક્ષ એ જ પ્રમાણે ચાલે. દરરોજ 5મો પીરિયડ એને માટે જ હોય અને એની આખી વ્યવસ્થા એ રીતે આવે. એક ઓનલાઈન ટેસ્ટ ગત વર્ષથી અમે અમલમાં લાવી શક્યા છીએ કે કોઈ પણ વિદ્યાર્થી ગમે તે સમયે આવે અને એ ગમે તે સમયે જ્યારે આવે ને ત્યારે એને થઈ ગયેલા અભ્યાસક્રમના યુનિટને ક્લિક કરે એટલે એની સમક્ષ એના મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ આવે અને ઊભો થાય ત્યારે પરિણામ લઈને જાય. આ એ એક વાત એ છે. બીજી વાત એ કે આ વાતને હજુ અમે સઘન બનાવવા ઈચ્છીએ છીએ અને એક વર્ચ્યુઅલ ક્લાસરૂમના ફોર્મની અંદર એ વાતને, મારો વિદ્યાર્થી કદાચ ફરવા ગયો હોય ને તોય એ ત્યાંથી વર્ચ્યુઅલ ક્લાસમાં આવી શકે અને કદાચ આપને ત્યાં અમદાવાદમાં ભણતો હોય કે ગુજરાતના કોઈ છેડે ભણતો હોય અને એને એમ થાય કે મારે આ વર્ચ્યુઅલ ક્લાસ થ્રુ આટલા યુનિટ કરવા છે, તો એ વર્ચ્યુઅલ ક્લાસની એક ગોઠવણી અમે કરી રહ્યા છીએ અને એને માટેનું સંશોધન એવું વિચારી રહ્યા છીએ કે ભાઈ વર્ચ્યુઅલ ક્લાસ માટે જો મારે
ઇન્ટરનેટ ઉપર એક સર્વર ઊભું કરવું પડે તો એ કોલેજને આર્થિક રીતે ન પોસાય, પણ ફ્રી વર્ચ્યુઅલ કોઈ વર્ચ્યુઅલ યુનિવર્સિટી કે આપના જેવી ચેનલ એ એમ કે કંઈ વાંધો નહીં, અમે બેઠા છીએ ને તમે શું કામ ચિંતા કરો છો, તો એ આખી વાત એક બ્લુ પ્રિન્ટ તરીકે અમારી પાસે તૈયાર છે અને ભવિષ્યની અંદર અમે એને મૂકવાના છીએ, એ 100% વાત છે. એટલે ખરેખર સ્વર્ણિમ થવાની એક દિશામાં અમે પગલું ભરીએ છીએ, એ વાત બહુ સ્પષ્ટ. કૌશલ્યોનું નિર્માણ એ અમારો ગોલ છે. હું ઘણી વખત કહું છું, એક વાર્તા કહું, કે મુંબઈના દરિયા કિનારા ઉપર 4-5 નવજુવાનિયા ઊભા હતા અને આ નવજુવાન પૈકીનો એક કે છે, હે ડુ યુ નો આઈ એમ ગોઈંગ ટુ સ્વિમ અપ ટુ એલિફન્ટા ટુડે. પેલો કે એલિફન્ટાની બચ્ચી ખબર તો છે ને, અહીંથી 28 કિલોમીટર થાય, એટલે એક એક ખબર છે. બટ યુ ડુ નોટ નો મી, ઇવન ઇફ મુંબઈ યુનિવર્સિટી કન્ડક્ટ્સ એન એક્ઝામિનેશન ઓફ આર્ટ ઓફ સ્વિમિંગ, આઈ વિલ બી ટોપિંગ ધ યુનિવર્સિટી. પેલો કે ટોપ કી બચ્ચી તું કે તો ખરા. અને પેલા બહુ ખુશ થઈને એને પેલાને નાખ્યો દરિયામાં, જા તરવા માંડ. કોણ જાણે શું થયું, એ તો ડૂબવા માંડ્યો. સારું થયું પેલા હોડીવાળાઓ હતા, ઉપાડીને બહાર કાઢ્યો, પૂછ્યું, હે ખુદકુશી કરને કા ઇરાદા થા ક્યા, ક્યો ડૂબા. અને પેલો કે નહીં નહીં યાર, યુ ડુ નોટ નો આઈ વોઝ ટુ સ્વિમ અપ ટુ એલિફન્ટા. એ કે એલિફન્ટાની બચ્ચી હમણાં ડૂબી જાત, ક્યાં શીખ્યો તરતા. અને પેલા એ જવાબ આપ્યો કે યાર, 6 મહિના પહેલાં દાદરમાં એક પુસ્તકનું પ્રદર્શન હતું અને ત્યાંથી મેં એક પુસ્તક ખરીદ કર્યું, 500 પાનાનું પુસ્તક. એ 500 પાનાનું આખે આખું પુસ્તક આર્ટ ઓફ સ્વિમિંગ મને મોઢે છે. હવે તું કે આખી યુનિવર્સિટીમાં હું ટોપ કરું કે નહીં. અને આપણને લાગે કે સાલું ટોપ તો કરે, આપણી યુનિવર્સિટીઓની સિસ્ટમ જોતા એ આર્ટ ઓફ સ્વિમિંગમાં ટોપ થઈ જાય, પછીનું શું. એટલે જે માહિતી અને કૌશલ્ય વચ્ચેનો ભેદ છે, એ કૌશલ્ય વચ્ચેના ભેદને દૂર કરવાની એક નાનકડી નેમ લઈ અને બેઠા છીએ. બહુ સરસ, ખૂબ ખૂબ આભાર જોગનપુત્ર સાહેબ. આપે ખરેખર ખૂબ જ ઉપયોગી વાતો અને પ્રેરણા આપે અમને બધાને, જે લોકો અત્યારે આપણને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ સૌને પ્રેરણા મળે એમાંથી, એવી વાતો